નાની માટલી મમ્મી કહે ત્યારે ખૂબ જ ગરમી પડતી હતી ત્યારે મેં પપ્પાને કહ્યું કે મારા માટે સરસ મજાની વોટરબેગ લાવી દો નાની એવી પાણીની બોટલ ત્યારે પપ્પા તો સરસ મજાની મારા માટે બોટલ લઈ આવ્યા આજ મને નવી પાણીની બોટલ મળી મટકી કરતા તો સહેજ નાની એટલે એનું નામ પાડ્યું મેં બટકી મટકી ને બટકી બટકી ને મટકી મને ગમી બટકી મમ્મી ને ગમી મટકી પપ્પાને પૂછ્યું તમને શું ગમે તારે પપ્પાને હસીન નઈ કઈ મને તો ઠંડુ પાણી ગમે પણ વાત અહી ના અટકી મારી વાત તો લટકી ને લટકી મટકી ને બટકી બેમાંથી કોણ વધારે સારું મટકી કે બટકી એકવાર તો મેં સીધું મટકીને જ પૂછ્યું મટકી રે મટકી બોલ તારા બેમાંથી કોણ વધારે સારું મટકી તો વિચારમાં પડી ગઈ તે બોલી બંટીભાઈ મને તો તમારી વાતો જ ન સમજાણી જુઓ ત્યારે ત્યારે કીધું તેણે જુઓ સમજાવો તું પાણી પાય છે ને બટકી પાણી પાય છે પણ બટકીમાં તારા કરતા વધારે ઠંડુ પાણી હોય છે હોય છે કે નહીં ત્યારે મટકી બોલી બંટીભાઈ તમે એમ કહેવા માંગો છો કે મારા કરતા બટકી વધારે સારી ખરું ને ત્યારે હું મલકાયો મારે તો એ જ કેવું હતું કે મટકી આગળ વારો ન આવે મટકી તો પાછી બોલી બંટી કાલે સવારે મારામાં અને પેલી બટકીમાં બંનેમાં પાણી ભરજો સાંજે તમે બંને માંથી પાણી પીજો અને પછી તમને તમારી રીતે જ જવાબ મળી જશે બરાબર ને મને તો મટકીની વાત મંજૂર જ હતી મને મારી બટકી ઉપર ગળા સુધી વિશ્વાસ હતો મેં બટકીને આ વાત કરી તે પણ રાજી થઈ ગઈ દિવસ ઉગ્યો સવાર પડી મેં ફ્રીજમાંથી ઠંડુ પાણી બટકીમાં ભર્યું અને પછી ઉપરથી થોડા બરફના ટુકડા નાખ્યા અને પછી મટકીને પૂછ્યું મટકી તારે કેમ કરવું છે તારામાં પણ ઠંડુ પાણી નાખવું આ સાંભળી અને મટકીઓ તો મોટી બધી ચીજ પાડી અરે જોજો જો આવું ન કરતા તમે મારામાં આમાં નળમાંથી પાણી ભરી દો પણ નળમાં તો ગરમ પાણી આવે છે ત્યારે એને બોલ્યું ભલે ચાલશે મને મટકીની એવી વાત પર ખૂબ જ ઓછું આવી ગયું ભલે ને નળનું પાણી ભરવું એમાં સાંજે વાત છે ખબર પડી જશે કે ઠંડો કોના મારીએ છે પાણી કરતા ભાઈ બે ગ્લાસ લઈ આવો એકમાં બટકીનું પાણી ભરો ને બીજા ગ્લાસમાં મારું મટકીનું ને પછી પપ્પાને બોલાવો ત્યારે બંટીને તો નવાઈ લાગી પપ્પાને શા માટે ત્યારે કીધું કે નિર્ણય કરવા જ ને પપ્પા જ જ કર્યું કર્યું એમ પપ્પાએ બેસી અને કશું લખ્યું હતું ત્યાં જ હું એને મારા રૂમમાં પરાણે ખેંચી લાવ્યો અને કહ્યું પપ્પા આ ગ્લાસમાં મટકીનું અને બીજા ગ્લાસમાં બટકીનું પાણી કાઢો ને મને કહો કે કયું પાણી વધારે ઠંડુ છે પપ્પાએ તો એ પ્રમાણે જ કર્યું બંનેમાંથી પાણી પીધું અને પછી કીધું કે મટકીનું પાણી વધારે ઠંડુ છે ત્યારે બંટીને તો વિશ્વાસ જ ન આવ્યો એને થયું કે પપ્પા કદાચ ખોટું નથી બોલતાને અને પછી બંટી ઊભા થઈ અને હાથને હાથ ગ્લાસને અડાડ્યો અને સાચે જ આપેલી મટકીનું પાણી તો ઠંડુ હતું બોલ્યા બેટા બટકીમાં ઠંડુ પાણી ભરીએ તો અમુક કલાક જ ઠંડુ રહે બટકી એટલે પેલી નાની બોટલ અને પછી તે બોટલમાં પાણી ગરમ થઈ જાય પણ પેલી માટીની નાની મટકી છે ને માટલું છે ને નાનું પાણીનું એમાં તો પાણી જમતું જાય અને નાના નાના ઓજ વળતો જાય તેમાં બાષ્પીભવન થી ઠંડક પેદા થાય એટલે પાણી ઠંડુ ઠંડુ થતું રહે હવે તને આ વાત સંભળાય ને સમજાઈ ગઈ ને તને આ વાત ત્યારે બંટી તો ધ્યાનથી એમની વાત સાંભળી જ રહ્યો અને પછી બંટીએ જોયું ને તો મટકી એના તરફ મરક મરક હસી રહી હતી મટકીને બટકી બટકીને મટકી ઠંડા પાણીની વાત બસ અહી જ અટકી બસ અહી જ અટકી તો ચાલો બાળકો આજનું જોડકણું સાંભળીએ દરજી ઝબલું બનાવે બટન દરજી બનાવે સૌના કામ કામ મોટા સૌના કામ સારા ને સૌના કામ મોટા તો ચાલો બાળકો ફરી મળીશું નવી વાર્તા સાથે ત્યાં સુધી આવજો બધા બાળકો પુન મિલામાં